થયું છે? તમે કેમ આમ ટેન્શનમાં બેઠા છો? અરે તો શું કરું, પણ થયું શું? પેલા અશોકને 2.5 લાખ રૂપિયા આપ્યા હતા, પેલા દિનેશભાઈ દેવા આપણો વેપારી છે ને, એની પાસે પહોંચ્યા નથી, હમણાં જ બહાર મને મળ્યો. શું? તો અને એને મને એમ કીધું કે જો તમે મને પૈસા નહીં આપો તો તમારું કામ આગળ નહીં ચાલે. તો આ અશોકભાઈએ આટલા બધા પૈસાનું કર્યું છે શું? ખબર નહીં હવે. અને તમને ખબર તો છે અત્યારે ઘઉંની સિઝન ચાલે છે, તમે જો ટાઈમસર માલ નહીં મંગાવો ને તો આપણને બહુ જ નુકસાન થશે, ડબલ ભાવમાં માલ લેવો પડશે આપણે. તો એટલે તો તેને અડધો વહીવટ તો તને આપ્યો છે. મેં કીધું હવે તું લેડીઝોને ક્યાં મેં કહું કે તું પૈસા પોગાડ, એટલે મેં ઓલાને મોકલો. એમની પર છે ને આપણે ભરોસો કરવાનો જ નહોતો, આ નક્કી છે ને કંઈક પૈસા આડા અવડા જ વાપર્યા હશે એમણે. હા ભાભી બોલો ને. હા અશોકે તમને કંઈ પૈસા આપ્યા? ના મોટા ભાઈ, મને તો કાંઈ પૈસા નથી આપ્યા. કેમ, શું થયું? ના એ તો એક વેપારીને આપવાના હતા મારે, તો મેં કીધું કદાચ એ કામમાં બહાર નીકળી ગયો હોય અને તમને કદાચ હાથસવો આપ્યા હોય તો. ના મોટા ભાઈ, મને તો પૈસા આપ્યા જ નથી અને મને તો કાંઈ ખબર પણ નથી. મીરા કદાચ એવું બને ને કે કદાચ એમણે કંઈક કબાટમાં મૂક્યા અને તને કહેવાનું ભૂલી ગયા હોય. ના ના ભાભી, એટલી મોટી વાત થોડી ભૂલે, અને આમ પણ કબાટની ચાવી તો મારી પાસે જ હોય છે, એવું હોય તો મને ખબર જ હોય ને. એમાં શું છે, રકમ નાની હોય ને તો આડાવળી કરી નાખીએ, પણ 2.5 લાખ રૂપિયા છે. 2.5 લાખ રૂપિયા? મને તો થયું કે 10-20 હજાર રૂપિયા હશે. 2.5 લાખનો વહીવટ તમે અશોકને સોંપ્યો અને મને ખબર પણ નથી. એટલે એવું નથી, હવે બધી જગ્યાએ તો મારે પહોંચાય નહીં ને, એટલે મેં કીધું અડધું કામ અડધું થઈ જતું હોય તો એને હું આપી દઉં. વેપારીને દેવાના હતા અને વેપારી પણ મને હમણાં 10 મિનિટ પહેલાં મળીને ગયા, અને એમ કહે છે કે જો તમે સાંજ સુધીમાં પૈસા નહીં આપો તો આપણો ધંધો રોકાશે. મોટા ભાઈ, હવે તો અશોક આવે તો જ ખબર પડે ને કે શું થયું, મને તો કાંઈ વાતની ખબર જ નથી. તું એક કામ કર ને, અશોકભાઈને ફોન કર, ક્યાં છે અત્યારે, બોલાવો એમને ઘરે. ભાભી એમનો ફોન જ ઘરમાં પડ્યો છે, શું ફોન કરું? મેં કર્યો તો ફોન, પણ રિંગ જ વાગે છે. હા, કારણ કે ફોન ઘરમાં છે અને સાયલેન્ટ છે. ભાવેશ હવે તો મને ટેન્શન થાય છે કે શું થશે, એક તો એમનો ફોન ઘરે છે, એમનો કોઈ અત્તો પત્તો નથી અને પૈસા પણ વેપારીને નથી મળ્યા. અશોક, અશોકભાઈ. અરે અશોક, આ શું થયું? થયું, બેસ બેસ. આ શું થયું? હે ભાઈ, તમે પૈસા આપ્યા હતા ને દિનેશભાઈને દેવાના, બે દિવસ મારી આહે રાખ્યા હતા. પછી આજે હું દેવા જતો હતો, બે ગાડી વાળાએ મને બહુ મળ્યા, એ 4 જણા હતા. શું વાત કરો છો તમે? હા, અને પૈસા? પૈસા બધા લઈ ગયા. તો ભગવાનનો પાર માનો કે મારો દોસ્ત બચી ગયો, જો એને કંઈક થઈ જાત તો. તું તો હારે જ હતો ને? ના, તો હું હારે નહોતો. એ તો પછી જેવો જ રસ્તામાંથી નીકળ્યો ને એને પડેલો જોયો તો દોડીને એની પાસે ગયો અને બધી વિગત જાણી, અને મોટા ભાઈ તરત જ એને લઈને આવી ગયો. પણ તમે ગમે ત્યાં જાવશો તો બે જોડે જ હોવશો ને? પણ આજે હું નહોતો, આજે મને બહુ જ ઊંઘ આવતી હતી એટલે મેં કહી દીધું કે અશોક હું તારી સાથે નહીં આવું, એટલે આજે એકલો હતો. અશોક, મેં તમને પહેલાં જ કીધું હતું કે મોટી રકમ છે, તું કોઈને લેન જા. મને નહોતી ખબર મોટા ભાઈ, પણ કાંઈ નહીં, હવે કાંઈ નહીં, જવા દે, જે થયું હોય. પૈસા તો આજની તો કાલે આવી જશે, પણ તું ઠીક છો ને ભાઈ? આ પગ છે ને એ સીધો નથી થતો. કાંઈ વાંધો નહીં, તો આપણે દવાખાને જઈશું અને બધું સારું કરી દઈશું, બરાબર? બસ તું સાજો છો ને મારે એ જ જોઈએ છે. મીરા, અશોકભાઈને લઈને અંદર જતી રહી, એમને આરામ કરાવો, પછી હોસ્પિટલ લઈ જઈએ એમને. તમે જરાક ભાઈ મને. એક વાત કહું તમને, તમે તો છો ને સાવ ભોળા છો, મને નથી લાગતું કે આ હાચે જ આમની સાથે આવું કંઈ બન્યું છે. મને તો એવું લાગે છે કે એ છે ને કંઈક એમનો કાંડ કર્યો છે એમને. અરે સુષ્મા, તું કેવી વાત કરશો,
એક તો બિચારાને વાગ્યું છે અને ઉપર થા તો બે દિવસ પૈસા જોડે રાખે અને ત્રીજા દિવસે એમ કે છે મને ચાર જણાએ આવીને માર્યો, રોડ પર કોઈ હોય જ નહીં, એવો તો સુમસામ રોડ ના હોય ને કે કોઈ એને મારે અને કોઈ આવે જ નહીં એને બચાવવા. અને આ એનો ભાઈબંધ, એની પર તો મને જરાય વિશ્વાસ નથી, એ તો એક નંબરનો ખોટાડીનો છે. તારી નજરે જોયું ને, વાગ્યું છે ને એને. એ તો હવે દવાખાને લઈ જશું ને ત્યારે હકીકત ખબર પડશે કે સાચે જ વાગ્યું છે કે નાટક કરે છે. તું છે ને શક કરવાનો બંધ કર. એક તો વેપારીનું ટેન્શન છે ને એમાંય પછી આને ઢોર માર માર્યો છે. હવે કોણ હશે એ લોકો? એવું લાગે ને હું પોલીસ સ્ટેશને ફરિયાદ કરી નાખું તો? કરી નાખો, પણ ધ્યાન રાખીને કરજો, કાંઈ કે એવું ના થાય કે આપણી જ બદનામી થઈ જાય. ના ના, તો રહેવા દે. અને આજુબાજુમાં ખબર પડશે ને તો એ લોકો પણ કહે છે કેમ તમારા ઘરે પોલીસ અવર જવર કરે છે. ના ના, આમ તો હું અશોકભાઈ જાણી લઈ બધું શું છે શું નથી. આજુબાજુવાળા તો એમ પણ એમના વિશે બોલે જ છે કે આમ છે ને તેમ છે ને, અને વધારે ખબર પડશે ને તો આખા ગામમાં આપણું ઇજ્જત જશે. કંઈ નહીં, તું છે ને આ વાતને આવીને રાખ, કંઈ વાત નહીં કરતી, હું કંઈ કરું છું. ચાલો પહેલાં એમને હોસ્પિટલ લઈ જઈએ. અરે શેઠ, તમે અત્યારે? હા, આરામ કરો ને, આરામ કરો. આવો આવો. કેમ છે હવે તમારા હાથને? સારું છે, સારું છે. હા તો મેં કીધું અહીંથી નીકળો તો ને રોડ ઉપર, એટલે થતો જાઉં, તબિયત બબિયત પૂછતો જાઉં. આમે અઠવાડિયું થઈ ગયું છે મેં કીધું. પણ શેઠ, મને તમારા ચહેરામાં થોડુંક કંઈક દેખાઈ રહ્યું છે, તમે કોઈ ચિંતામાં છો? ના ના, એવું કાંઈ નથી. આ તો હું, અરે મારાથી વાત ના છુપાવો શેઠ. અને હું તમારો કારીગર છું, હું તમને ના ઓળખું તો તમને કોણ ઓળખે? સાહેબ ખોટું બોલો છો, પ્લીઝ જે હોય તે મને કહો. સારું, હવે જો હવે વાત નીકળી ગઈ છે તો કહું કે પેલો અશોક છે ને મારો નાનો ભાઈ, એને મેં 2.5 લાખ રૂપિયા આપ્યા હતા આપણે પેલા દીપકભાઈ વેપારી નહીં એના દેવા માટે. તો શું થયું? આજે ઘરે આવ્યો છે અને એને કોઈ માર માર્યો છે, અને એમ કહે છે કે મને ચાર જણાથી મારીને પૈસા બધા કઢવી લીધેલા છે. શેઠ પૈસા ભલે લઈ ગયા પણ તમારા ભાઈને બહુ વાગ્યું તો નથી ને? નહીં નહીં, પૈસા તો આજે ને કાલે રળતા મળી જશે. હા પણ એ વાત સાચી છે, પણ એમાં એવું છે કે આપણે ટીપે ટીપે કરીને પૈસા ભેગા કર્યા હતા ને, અને અત્યારે હું એકલો તો કોઈ જગ્યાએ નથી પહોંચી વળતો. 50% મેં કદાચ 20% કામ એને હોપ્યું હોય પણ એક કામ એને સીધું નથી કર્યું. પણ શેઠ પૈસા કરતાં જીવ વધારે વાલો હોય ને? હું માનું છું પૈસા તો કાલે પણ મળી જશે, પણ ભાઈને વાગ્યું તો નથી ને? ના ના એમ. પણ શેઠ એક ધ્યાન રાખજો, તમે એને તમે કાંઈ અલુભલું કાંઈ કહેતા નહીં, જે થયું એ બધું નસીબને આધીન હોય. પણ મારી પણ કઠણાઈ છે ને, એટલે હું હાથ ભાંગીને બેઠો, નહીં તો હું તમને મદદ ન થાત, અને તમારે અશોકભાઈને કામે ન કહેવું પડે કે ભાઈ આ કરી નાખો. પૈસાની તમારી લેવડ દેવડ હું જ કરતો હતો ને અત્યાર સુધી, પણ આ હવે કઠણાઈ તમારી ને મારી બેયની. હા મને બધી ખબર છે, પણ હવે અત્યારે તો મારે એકલાથી તો નથી જ થતું ને, અને પ્લસ હવે એને મારે સાંજે હોસ્પિટલ લઈ જવાનો છે. કાંઈ નહીં, હું તો તબિયત પૂછવા આવ્યો હતો કે કેમ છે શું છે. પણ ચિંતા તો મારી પણ વધી ગઈ છે, તો હું ક્યારે આ મને સારું થાય અને ક્યારે હું તમારા કામમાં લાગીશ? ના ના, આપણે તમને આરામથી, તમને હમણાં તમે આરામ કરો, એવું જરૂરી નથી, એ તો નાના મોટા કામ. પણ સાહેબ હું આરામ જ કરું છું, પણ તમારે ઘરે તકલીફ આવે તકલીફ મને તો થાય ને, કારણ કે મારા દરેક કામ તમે પૂરા કરો છો. ગમે ત્યારે મારે પૈસાની જરૂર પડે તો તમે મારી સામે ઊભા રહીને મને બધો ટેકો આપો છો, તો આજે તમારા ઘર ઉપર કોઈ પણ આફત આવે તો ચિંતા તો મને થાય ને. કાંઈ વાંધો નહીં, તમે છે ને આરામ કરો અને
કઈ પણ જરૂર હોય તો મને જરા કહેજો તો રજા લઈ લઉં. જય શ્રી કૃષ્ણ સર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવી હાલત કરીને આવ્યા હતા? એનો ભય સાચો હોય છે કે ખોટો હોય છે એવી પણ ઘરવાળા શંકા કરતા હશે ને. હે ભગવાન, બધાએ હારાવાના કરજે. હે ભગવાન.